promise to the promise. Please welcome Korsia. Ayo bhai, aur Arjun bhai no bhulate. Amara Mukesh bhai niya ka icha je power. चांदी जो खाते तो वधारा मा ये तो लोग कापड़ो आपे ना जेवू छे तो वधारा मा खास प्रसंग तो पण ए सिवाय एटलो आपता था अने हवे शू करो 3500 करोड़ रुपया नी रिकवरी काढी कोई नो बाप आवे तो निकले ना 3500 करोड़ बधा कारखाना वाला ने 10 करोड़ 15 करोड़ 20 करोड़ कारखाना वेची नाखे तो पैसा भराय वाला आवा सारा लोग बैठा छे मोदी साहब त्या एम कीधु सचिव ने के तमे हिम्मत थी काम करजो हूँ तमने प्रोटेक्शन आपीश आ वणजारा ने प्रोटेक्शन आप्यु केटला वर्ष थी जेल में बैठा छे कोई भाव पूछे टिफिन जवाय जतुं नथी एना कार्यकरो केटला जेल में बैठा छे एने पूर्या छे हूँ नहीं तमे जाओ जेल में बता आवा लोको छे लोको पासे साची वात करीशुं तो आपणे जरूर मानवाना छे नियम મારી બધાને વિનંતી ફરી પાછી સંઘર્ષ કરવા માટેની તૈયારી કરો સભ્ય નોંધણીની કામગીરી સાચા દિલથી કરો બધા જ અને એને મિશન તરીકે અપનાવો બધા જ કે કાલ પછી મારે આ કામ કરવું છે તો હું માનું છું કે આ કામ થશે બાકી એમને માગેવાની લુખી લુખી કરવાનું હોય તો લોકો આપણને લુખે લુખા જ રાખવા માંગે એમાં કોઈ બીજું કંઈક રહેવા કરવાનું નથી અને બધા જ સાથે મળીને બીજી હરીફાઈઓ કર્યા વગર કામે લાગી જાય એવી વિનંતી સાથે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા માટે આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય ભારત સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતોને કપાસનો મબલક પાક થયો છે અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ જ્યારે ચૂંટણીઓ હતી ત્યારે કપાસ ઉગવતા ખેડૂતોને ઉશ્કેરવા માટે યુપીએ સરકાર એમને પૂરતા પોષણક્ષમ ભાવ નથી આપતી એવી વાત કરતી હતી પરંતુ આજે જ્યારે યુપીએ સરકાર હતી એના કરતાં પણ ખૂબ ઘટીને પહેલી વખત કપાસના ભાવ તળિયે ગયા છે અને એને કારણે સૌરાષ્ટ્રનો ખેડૂત દુઃખી છે એ ઉપરાંત ખેત ઉત્પાદનના બીજા ભાવ પણ ખૂબ તળિયે ગયા છે તાત્કાલિક ભાજપ સરકારે પગલાં લઈને ખેડૂતોને પૂરતા ભાવ મળે એ માટે સીસીઆઈ મારફત ઊંચા ભાવે ખરીદી કરવી જોઈએ અને ખેડૂતો કપાસ ઉગવતા ખેડૂતો માટે ખાસ પેકેજ બહાર પાડવું જોઈએ